સ્થિતિની ઓળખ કરવી। નમસ્તે બાળકો, હું છું પોપટ। આ પાઠમાં તમારું સ્વાગત છે। આવો જોઈએ કે આ પાઠમાં તમે શું શીખશો। અલગ અલગ વસ્તુઓની સ્થિતિની ઓળખ કરતા તથા વસ્તુઓની સ્થિતિ જેમ કે અંદર બહાર ઉપર નીચે વિશે જાણકારી મેળવવી। આજે છોટુની શાળામાં રજા છે અને છોટુ પોતાના ઘરની બહાર રમી રહ્યો છે। વરસાદની ઋતુ છે અને વરસાદ ગમે ત્યારે પડી શકે છે। છોટુની મમ્મી ઘરની અંદર ખાવાનું બનાવી રહી છે। છોટુના પપ્પા પણ એમની મદદ કરી રહ્યા છે। જ્યારે છોટુ ઘરની બહાર રમી રહ્યો હતો ત્યારે વરસાદ પડવા લાગ્યો। છોટુ, વરસાદમાં ના પલળતો, તું બીમાર થઈ જઈશ। જલ્દીથી ઘરની અંદર આવી જા, નહીતર તું બીમાર પડી જઈશ। જલ્દીથી ઘરની અંદર આવી જા। છોટુ ઘરની અંદર જતો રહ્યો અને બારીની પાસે ઊભો રહીને બહાર જોવા લાગે છે। તેને જોયું કે તે તેનો દડો બહાર જ ભૂલી ગયો છે અને તે વરસાદમાં પલળી ગયો છે। છોટુ જલ્દીથી બહાર ગયો અને દડાને અંદર લઈ આવ્યો ત્યારે તેની મમ્મીનો અવાજ સંભળાયો। છોટુ, રસોડામાં આવી જા, મેં તારા માટે પકોડા બનાવ્યા છે। અરે વાહ, પકોડા! છોટુ જલ્દીથી રસોડામાં જતો રહ્યો અને તેને ઘણા બધા પકોડા ખાધા। બાળકો, શું તમે જોઈને જણાવી શકો છો કે છોટુ ઘરની અંદર છે કે ઘરની બહાર? અરે હા, અહીંયા છોટુ છે ઘરની અંદર અને અહીંયા છે ઘરની બહાર। અને બાળકો, અહીંયા છોટુનો દડો ઘરની બહાર અને અહીંયા ઘરની અંદર। આવો હવે જોઈએ કે છોટુ ક્યાં છે। છોટુ રસોડાની અંદર અને અહીંયા છે તે રસોડાની બહાર। તો બાળકો, અત્યારે તમે વસ્તુઓની સ્થિતિ જેમ કે અંદર બહાર વિશે જાણ્યું। થોડી વાર પછી વરસાદ રોકાઈ ગયો અને છોટુ પોતાના મિત્રો સાથે બહાર રમવા જવાનો છે। મમ્મી, મને મારું બેટ નથી દેખાતું, શું તમને ખબર છે તે ક્યાં મૂક્યું છે? છોટુ, જરા મેજની નીચે જો। છોટુએ મેજની નીચે જોયું અને તેને તેનું બેટ ના મળ્યું। મેજની નીચે નથી મમ્મી। તો બની શકે કે બેડની નીચે હોય। સારું મમ્મી, હું જોઉં છું। છોટુએ બેડની નીચે જોયું અને તેને તેનું બેટ મળી ગયું। બેટ મળી ગયું મમ્મી? બેટ બેડની નીચે જ હતું। છોટુ, મેં બેડની ઉપર તારા માટે રેઇનકોટ પણ મૂક્યો છે, તે પણ લઈને જજે। સારું મમ્મી, હું લઈ લઉં છું। મમ્મી, તમે મને એક નવો દડો લઈ આપો છો? કેમ છોટુ, તારો જૂનો દડો ક્યાં છે? મમ્મી, તે દડો વરસાદમાં પલળી ગયો। સારું છોટુ, મેં દડો કબાટની ઉપર મૂક્યો છે, હું અત્યારે જ કબાટ પરથી ઉતારીને આપું છું। છોટુની મમ્મીએ કબાટ પરથી ઉતારીને દડો આપી દીધો। પછી છોટુએ કબાટના નીચેથી પોતાના બૂટ કાઢીને પહેર્યા અને તે રમવા નીકળી પડ્યો। બાળકો, તમે જોયું કે છોટુનું બેટ ક્યાં મૂક્યું હતું? છોટુનું બેટ મૂક્યું હતું બેડની નીચે અને તેનો રેઇનકોટ મૂક્યો હતો બેડની ઉપર। અને છોટુની મમ્મીએ દડો કબાટના ઉપરથી ઉતાર્યો અને છોટુના બૂટ કબાટના નીચે હતા। તો બાળકો, આપણે જોયું કે કેટલીક વસ્તુઓ ઉપર મૂકી છે અને કેટલીક નીચે, કેટલીક અંદર છે અને કેટલીક બહાર, એને આપણે કહીએ છીએ વસ્તુઓની સ્થિતિ। આજ માટે બસ આટલું જ। બાળકો, આ વિડીયોમાં આપણે શીખ્યા અલગ અલગ વસ્તુઓની સ્થિતિની ઓળખ કરતા તથા વસ્તુઓની સ્થિતિ જેવી કે અંદર બહાર ઉપર નીચે વિશે જાણ્યું। આગળના વિડીયોમાં આપણે
અલગ અલગ વસ્તુઓની સ્થિતિથી જોડાયેલ કેટલાક રસપ્રદ ઉદાહરણ જોઈશું. ત્યાં સુધી આવજો મિત્રો.